गुड इवनिंग। तो આજે આપણે ડીસી મશીનમાં પહોંચી ગયા છીએ, ડે નંબર 6 ની અંદર। એટલે મેં કીધું પહેલા આપણે ડીસી મશીન વ્યવસ્થિત સારું એવું પૂરું કરી દઈએ, પછી એસીસી માં જમ્પ લાવીએ આપણે। અને આજે તમને ઈઆઈ નો વિડિયો પણ મળી જશે, એટલે આજે આપણે ડીસી મશીન ને ઈઆઈ સ્ટાર્ટ થઈ ગયું। ડીસી મશીન માં સારું એવું તમને આવડી જાય ને પહેલા, પછી આપણે એસીસી સ્ટાર્ટ કરી દેશે પેરેલલ, રાઈટ। તો તમને રોજ ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલરલી તમને બધા વિડીયો મળતા જ રહેશે। તમારું કામ એટલું છે કે ડેઈલી એક કલાક તમારે કાઢી લેવાની બસ, રાઈટ। તો આજે આપણે મોસ્ટ ટાઈમ્પી ટોપિકની અંદર આવતા રહે જે ઈએમએફ ઇક્વેશન, કે આપણે અત્યાર સુધી વાત કરી કે એક મેગ્નેટિક ફિલ્ડ જોઈએ, તો આ થઈ ગયું મેગ્નેટિક ફિલ્ડ, અંદર મૂક્યું કંડક્ટર, કંડક્ટર એટલે કે એક વાહક મૂકી ગયા, પછી આપણે એમ કીધું ફેરાડેનો નિયમ એપ્લાય થાય, કઈ રીતે થાય, તો કે રિલેટિવ મોશન એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં કંડક્ટર ફરે, વાહક ફરે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે હંમેશા ઈએમએફ ઉત્પન્ન થાય, એટલે કે એક જાતનો વોલ્ટેજ ઉત્પન્ન થાય, પણ કેટલો થાય, જનરેટરમાં કેટલો થાય, ઈ ક્વેશ્ચન છે મોટા મોટો। તો એના માટેનું મોસ્ટ ટાઈમ્પી ઇક્વેશન છે ને તમારે પૂછાશે જ આખા ડીસી મશીનમાં, હો આપણે ચેપ્ટર નંબર 2 ડીસી જનરેટરમાં છીએ, હો એ તો ખબર છે ને, રાઈટ। તો ઈએમએફ ઇક્વેશન ડીસી મોટર હોય કે જનરેટર હોય, બેમાં ઇક્વેશન તો સેમ જ છે, કેમ કે બે ડીસી મશીન છે। ચલો તો સૌથી પહેલાં ફટાફટથી સ્ટાર્ટ કરી દઈએ કે ઈએમએફ ઇક્વેશન, ઈએમએફનું ફૂલ ફોર્મ તો ખબર જ છે ને, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। તો આપણો ક્વેશ્ચન છે બારે વોલ્ટેજ કેટલો મળશે, તો કઈ રીતે તમારે થિયરી લખવાની રહેશે। તો સૌથી પહેલાં તો આપણે આપીએ ઇન્ટ્રોડક્શન, ઇન્ટ્રોડક્શન એટલે કે અંદર ક્યાં ક્યાં ટર્મ્સ આવવાના છે ઈએમએફ ઇક્વેશનની અંદર। તો સૌથી પહેલું જ આવે છે ફાઈ, ફાઈ ફાઈ એટલે કે ફ્લક્સ, પણ હું ડિટેલમાં થોડુંક લખું છું, ફ્લક્સ પર પોલ, એક પોલ દીઠ કેટલો ફ્લક્સ છે એને કહેવાય ફાઈ, એક પોલમાંથી આપણે કીધું ને ચુંબકીય ક્ષેત્ર બને, જો થોડુંક રફ સ્કેચ સમજાવી દઉં, આપણે આને કીધું હતું પોલ, રફ સ્કેચો હવે બહુ ટાઈમ નથી બગાડતા, એની ઉપર કર્યા ફિલ્ડ વાઇન્ડિંગ, બરોબર છે, ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, તો આ બને નોર્થ પોલ, આ બને સાઉથ પોલ, તો આ પોલ બન્યા ને, તો નોર્થ પોલમાંથી ફ્લક્સ બહાર નીકળે, સાઉથ પોલમાં અંદર જાય, તો ફાઈ એટલે શું, એક પોલમાં કેટલું ફ્લક્સ છે, ક્વેશ્ચન એમ છે, આ ફાઈ એમ છે, સમજજો, હવે ફ્લક્સ પર પોલ, અને અહીંયા એનો યુનિટ લખી નાખીએ, ફ્લક્સનો યુનિટ ખબર હોવી જોઈએ જે છે વેબર, પછી આપણે લખીએ છીએ પી, પી એટલે કે ટોટલ નંબર ઓફ પોલ, એટલે કે આપણે લખીએ અહીંયા નંબર ઓફ પોલ્સ, ચાલો પોલની સંખ્યા, કે આપણું જનરેટર છે કેટલા પોલવાળું છે, આપણે કન્સ્ટ્રક્શન કરી ગયા એમાં 4 પોલ હતા, 4 પોલ દર્શાવ્યા હતા આપણે, એ 6 પોલે હોઈ શકે, 2 પોલે હોઈ શકે, 8 પોલે હોઈ શકે છે, અને બેકી સંખ્યામાં જો એકી ના હોય, રાઈટ, ઓકે, એટલે કે ઇવન નંબરમાં જશે, ઓડ નંબરમાં નહીં હોય, તો આ પી, પછી એન, એન એટલે કે સ્પીડ ઓફ આર્મેચર, હવે આર્મેચરને તમે કેટલી સ્પીડથી ફેરવો છો, અને સ્પીડ એટલે એનો યુનિટ તમને ખબર હોવી જોઈએ, જે કહેવાય છે આરપીએમ, આરપીએમમાં સ્પીડ મપાય ને, આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ, કે એક મિનિટમાં કેટલા રિવોલ્યુશન થાય છે એને કહેવાય આરપીએમ, ઓકે, પછી આવશે ઝેડ, નવું ઝેડ એટલે કે એને કહેવાય છે નંબર ઓફ આર્મેચર કંડક્ટર, નંબર ઓફ આર્મેચર કંડક્ટર્સ એટલે કે કંડક્ટર્સ કેટલા છે, એટલે કે વાહકોની સંખ્યા, ચલો ને બેયમાં લખાવું, આર્મેચર વાહકોની સંખ્યા, રાઈટ, આપણે કીધું હતું ને કે આર્મેચર એટલે એક સિલિન્ડર છે, એક નળાકાર છે, પછી ઉપર સ્લોટ પાડો, ખાંચો પાડો, એની અંદર વાઇન્ડિંગ કરો, તો કેટલા કંડક્ટર મૂક્યા તમે એમ, એને કહેવાય નંબર ઓફ આર્મેચર કંડક્ટર, ઓકે, પછી એક આવશે એ, એ એ પણ મેં તમને કાલે કીધું, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ વખતે લાસ્ટ વિડીયો કમ્પ્લીટ કરી લીધો હશે, આર્મેચર વાઇન્ડિંગની અંદર કીધું, એ એટલે નંબર ઓફ પેરેલલ પાથ્સ, નંબર ઓફ પેરેલલ પાથ્સ એટલે કે સમાંતર પાથની સંખ્યા, સમાંતર પાથ છે એમાં આર્મેચરની અંદર, કેમ કે આ બધું આર્મેચરનું લીધું, કેમ કે ઈએમએફ આર્મેચરની અંદર ઉત્પન્ન થાય છે ને, એટલે તો એમાંય પાછા બે ભાગ હતા ને એના, હા મેં તમને કીધું હતું ખાસ યાદ રાખજો, હવે બધા જ એક્ઝામ્પલ માટે આ બહુ જરૂરી છે, અને ત્રીજી વાર કરવા જાય છે એટલે હવે તો યાદ રહી જવું જોઈએ, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, લેપ વાઇન્ડિંગમાં એ કેટલા હોય, તો કે પોલ જેટલા, એ ઇક્વલ્સ ટુ પી, જેટલા પોલ ને એટલા એ બને, એ એટલે કે નંબર ઓફ પેરેલલ પાથ, હાલો ફરી થોડું ડાયાગ્રામ યાદ દેવડાવી દો, હાલો ઓલી જૂની ડાયાગ્રામ લોડ નથી કર્યા, ડ્રો કરીને સમજે તો યાદ આવ્યું ને, આવું આર્મેચર ડ્રો કર્યું હતું, પછી અંદર ભાગલા પડ્યા હતા આપણે આવી રીતે, તો અહીંયા 4 ભાગ પડ્યા હતા, કેમ, તો કે લેપ વાઇન્ડિંગ હતું ને 4 વાળું હતું, એટલે 4 પોલ વાળું એમ,
અને વેવ વાઇન્ડિંગમાં પોલ ગમે એટલા હોય, પોલથી ઇન્ડિપેન્ડન્ટ છે, એમાં પોલ ગમે એટલા હોય એ ઇક્વલ્સ ટુ ટુ જ લખાય. એટલે એમાં જો બે જ ભાગ પાડ્યા હતા આપણે, તમારી નોટબુકમાં જોવું જોઈએ, ખરેખર જૂનો વિડીયો ના જોવાનો હોય, તમારે નોટબુકમાં ભેગા ભેગું લખાતું જ જવું જોઈએ, તો જ તમે સરખું વર્ક કરો છો એમ કહેવાય. તો ઈએમએફ ઇક્વેશન સીધું મારે તમને નથી લખાવી દેવું, તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું. એટલે આપણું સ્ટેપ નંબર વન શું થયું કે ઇન્ટ્રોડક્શન આપી દો કે તમે અંદર ક્યાં ક્યાં ટર્મ્સનો ઉપયોગ કરવાના છો. તો એ થઈ ગયું ફાઈ પી એન ઝેડ અને એ, એનો ઉપયોગ આપણે કરશું. ચાલો હવે ખરેખર થિયરી તો હવે સ્ટાર્ટ થાય છે કે જેને આપણે કહીએ સ્ટેપ નંબર ટુથી સ્ટાર્ટ કરીએ. ચાલો આ સ્ટેપ નંબર વન ઇન્ટ્રોડક્શન, હવે સ્ટેપ નંબર ટુમાં આવીએ. તો સ્ટેપ નંબર ટુ જે છે ને એ એન ઉપરથી છે કે આપણે સ્પીડ કેટલી લીધી, સ્પીડ લીધી એન આરપીએમ, રાઈટ? ઓકે, હવે ટોટલ આપણે ઈએમએફ આપણે કામ કરીએ, સ્ટેપને આપણે જાતે નામ આપી દઈએ એટલે તમને યાદ રાખવામાં ખબર પડે. ચાલો ટોટલ ઈએમએફ આપણે ફાઇન કરવો છે. તો ઈએમએફનું મેઇન ઇક્વેશન છે, જોજો આપણે ફેરાડેના નિયમમાં હતું એમ જ કે ઈએમએફનું ઇક્વેશન છે ઉપર ઉપર આપણે લખીએ છીએ ટોટલ ફ્લક્સ અને નીચે લખીએ છીએ ટોટલ ટાઈમ, બરોબર છે? એટલે ઉપર ટોટલ ફ્લક્સ અને નીચે લખીએ છીએ ટોટલ ટાઈમ, કેમ કે ફેરાડેના નિયમમાં હતું ને આપણે લખતા હતા ડી ફાઈ બાય ડીટી, ઈએમએફ જે છે ડી ફાઈ બાય ડીટી જેટલો, કેમ કે આ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ છે. ડીસીસીમાં કરીએ એટલે ઉપર ચેન્જ ઇન ફ્લક્સ, નીચે ચેન્જ ઇન ટાઈમ, એટલે ઉપર લખ્યું ટોટલ ફ્લક્સ ને ટોટલ ટાઈમ. તો હવે આપણે એ બે ગોતવા પડશે તો ઈએમએફનો આન્સર આવે. તો પહેલાં તો આપણે ગોતીએ, ફાઇન કરીએ ટોટલ ફ્લક્સ કેટલો છે આખા જનરેટરમાં. તો ટોટલ ફ્લક્સ કેટલો થાય, જોજો ફ્લક્સ એટલે ફાઈ, પણ ઈ ફાઈ એટલે ફ્લક્સ જે છે ને, હું તમને એમ કહું ને કે આ 10 વેબર છે ધારો કે, ચાલો 10 વેબર બસ, અથવા તો મિલી વેબર વાંધો નહીં, 10 વેબર ફ્લક્સ છે. પણ આ 10 વેબર ફ્લક્સ શેનો છે, એક જ પોલનો, એક જ પોલમાંથી ઉત્પન્ન થયો એમ, એક જ પોલે 10 વેબર જેટલો ફ્લક્સ ઉત્પન્ન કર્યો. હવે એમ કહો તો કે બે પોલ છે તો ટોટલ ફ્લક્સ કેટલા થાય, 20 થાય ને? હા, એવું એમ કહો તો કે એવા 4 પોલ છે તો ઇન્ટુ 4 કરી દો છો ને, આ બસ તો એમ જ જોજો. તો ફ્લક્સ કેટલા છે ટોટલ, નહીં એક પોલનો ફ્લક્સ કેટલો છે, 5. હવે એમ કહો તો કે બે પોલ છે તો તમે શું કહી દો કે 2થી ગુણાવી દો, એમ કહો તો કે એવા 4 છે આપણી પાસે પોલ તો ઇન્ટુ 4 કરી દો. પણ આપણી પાસે ટોટલ પોલ આપણી પાસે કેટલા છે, આપણી પાસે પોલ છે ને આપણે દર્શાવ્યું છે પીથી, એટલે ઇન્ટુ થશે પી, એટલે ટોટલ ફ્લક્સનું ઇક્વેશન આવ્યું પી ઇન્ટુ 5. હવે સંજા બુકમાં તો ડાયરેક્ટ આપી દીધું ટોટલ ફ્લક્સ પી 5, પણ શું કામે, એ તો શીખવાડવાનું છે મારે તમને, એ જ શીખવાનું, કેમ કે આ તો આખા ગામને આવડતું હશે, પી 5 ગોખી લેશે, પણ શું કામે એ ના ખબર હોય કોઈને. હવે સંજા એમ છે એટલે પી ઇન્ટુ 5, આ ફ્લક્સ જે છે ને એક પોલનો છે, એક પોલમાં કેટલો ફ્લક્સ ઉત્પન્ન થાય. હવે એમ કહો તો કે એવા 4 પોલ છે તો તમે ઇન્ટુ 4 કરી દો, એવું કહો તો એવા 10 પોલ છે તો ઇન્ટુ 10 કરી દો, પણ આપણી પાસે એવા પી પોલ છે એટલે ઇન્ટુ પી કરી દીધું. હાલો હવે સમજાય, લાખા જનરેટરમાં ટોટલ ફ્લક્સ આટલો ઉત્પન્ન થશે, કેમ કે આપણે થિયરી બનાવી છે ને કે આ ઈએમએફનું ઇક્વેશન બધાય જનરેટરને લાગુ પડવું જોઈએ, બે પોલવાળા હોય, 4 પોલવાળા હોય, કે 6 પોલવાળા હોય, કે 8 પોલવાળા હોય, બધાને લાગુ પડવું જોઈએ. એટલે આપણે જનરલી પી કરી દીધું. હવે તમારું જનરેટર, તમે એમ કહો મારું જનરેટર 2 પોલવાળું તો પીની બદલે 2 મૂકી દો તો થઈ ગયું 2 ઇન્ટુ 5. તમે કહો મારે જનરેટર 4 પોલવાળું છે તો પીની બદલે 4 મૂકી દો, બની ગયું 4 ઇન્ટુ 5. તમે કહો 6 પોલવાળું જનરેટર છે તો પીની બદલે 6 મૂકી દો તો અહીંયા બને 6 ઇન્ટુ 5. આમ છે એટલે એટલે આપણા માટે ટોટલ ફ્લક્સ થયું પી 5. ચલો ટોટલ ફ્લક્સનો આન્સર આવી ગયો છે પી 5. હવે સમજા, તો હવે વાત એમ થાય કે પી 5 જેટલું ફ્લક્સ ઉત્પન્ન કરવા ટાઈમ કેટલો લાગ્યો. ટાઈમ તો હવે ટાઈમ ગણીએ તો ટાઈમ કઈ રીતે ગણવો, એ ગણાશે સ્પીડ ઉપરથી. જોજો કે આપણે આર્મેચરની સ્પીડ કેટલી છે, એન આરપીએમ છે ને, એન આરપીએમ. તો એન આરપીએમનો મતલબ શું, એન આરપીએમનો મતલબ શું, એન રિવોલ્યુશન પર મિનિટ. એક મિનિટમાં એન રિવોલ્યુશન થાય છે, એક મિનિટમાં એન રિવોલ્યુશન થાય છે, મતલબ એમ થયો ને, તમને એમ કહો કે આપણી આર્મેચરને ફેરવાની સ્પીડ 1000 આરપીએમ છે, 1000 આરપીએમ, 1000 આરપીએમ, એનો મતલબ શું, 1000 રિવોલ્યુશન પર મિનિટ,
एक मिनिट में हजार आटा फरी जाए जे एम एने हजार थाउजंड आरपीएम नी स्पीड कहवाई। तो अपनी पास तो एन स्पीड है, दर वक्त आप तो अलग अलग स्पीड थी फेरवशी एट जनरल स्पीड कही दीधी एन, तो एन रिवोल्यूशन पर मिनिट। हलो आटली खबर पड़ी गई। तो आ मतलब एम थो कि एक मिनिट में एट्ले एक मिनिट में कितना रिवोल्यूशन थाय छे, एन रिवोल्यूशन थाय छे, आम कहवाय ने एन रिवोल्यूशन पर मिनिट छे, राइट। हलो आटली खबर पड़ी गई। अने आने तमारे इजीली समझवा माटे काम करी हूँ त्यांथी लखीए कि एन रिवोल्यूशन करवा माटे केटली मिनिट लागे छे, एक मिनिट लागे छे ने। हवे समझी गया ने एन आरपीएम नो मतलब शू, एन रिवोल्यूशन पर मिनिट एनो मतलब कि एक मिनिट में एन रिवोल्यूशन थाय छे, थाउजंड आरपीएम स्पीड हो तो मतलब शू, एक मिनिट में थाउजंड रिवोल्यूशन थाय, एटले आपणे लिखू कि एन रिवोल्यूशन करवा माटे एक मिनिट लागे छे। केम के आवुं डिटेल में बुक में नथी एटले एक मिनिट एटले केटली सेकेंड थाय, वन मिनिट एटले 60 सेकेंड थाय। हवे समझा ने, तो आनो मतलब एम थयो कि एन रिवोल्यूशन करवा माटे 60 सेकेंड लागे छे, 60 सेकेंड लागे छे एन रिवोल्यूशन माटे। तो एन रिवोल्यूशन माटे 60 सेकेंड लागे छे, तो वन रिवोल्यूशन माटे केटली सेकेंड लागे, त्रि राशि मुकता था ने ट्रिपलेटे मूकी दियो, एन माटे आटला तो वन माटे केटला, याद आयुं ने, करो तो टाइम मळी गयो। एन एक रिवोल्यूशन माटे केटलो टाइम लागे ई आपणे अहींया मूकवानो छे, के एक रिवोल्यूशन कर्युं एटले ईएमएफ उत्पन्न थई गयो, बीजो रिवोल्यूशन कर्युं ईएमएफ उत्पन्न थई गयो, तो आपणे एक रिवोल्यूशननो टाइम जोईए। एटले आपणे आवी रीते थोड़ुं डिटेलमां मैं तमने समझाव्युं कि एन आरपीएमनो मतलब छे कि एन रिवोल्यूशन करवा माटे 60 सेकेंड लागे, तो एक रिवोल्यूशन माटे केटली सेकेंड लागे, मूको त्रिराशि तो आवडे छे ने, आ बेनो गुणाकार થાય એટલે 1 × 60 અને ડિવાઇડેડ બાય એન, હાલો આવી રીતે થાય, તો 1 × 60 બાય એન એટલે આન્સર શું આવ્યો, 60 બાય એન, એટલે ટાઈમ 60 બાય એન લીધો, જે કોઈને ખબર નથી બુકમાં તો સીધું લઈ લીધો, એમ જ કહી દીધું કે એક રિવોલ્યુશન માટે 60 બાય એન જેટલો ટાઈમ લાગે, પણ શું કામ એ પૂછજો, કોઈને લખો એ નહીં આવડે, તમને આવડવું જોઈએ પાછું તો પૂછવા જાજો। તો એક રિવોલ્યુશન માટે 60 બાય એન ઈ ટાઈમ અહીંયા મૂકી દો એટલે ઈએમએફનું ઇક્વેશન જનરેટ થાય છે। હવે હવે સમજા, અને આ જે ઈએમએફ જે ઇક્વેશન જનરેટ થયું ને ઈ હજી પર કન્ડક્ટર જે ઈએ કોઈ નથી ખબર, કેમ કે બુકમાં ઈએ નથી, એક કન્ડક્ટરમાં કેટલો ઈએમએફ ઉત્પન્ન થયું, ચલો ઝડપથી, તો P5 1/1/n છે, તો મેથ્સ તો યાદ જ છે ને, મેથ્સ તો બધે જોશે 6 સેમેસ્ટર સુધી, જ્યાં સુધી ભણશો આખી જિંદગી જોશે, 1/1/n, તો n ઉપર જાય ને છેદનો છેદ અંશમાં, તો n જશે ઉપર, ડિવાઇડેડ બાય 60। ચાલો હવે સંખ્યા, એટલે ઈએમએફનું ઇક્વેશન આવી ગયું P5n/60, રાઈટ। પણ હવે એક સ્ટેપ નંબર 3 છેલ્લું કરી દઈએ, આ જે ઇક્વેશન આવ્યું ને કે આટલું ઈએમએફ ઉત્પન્ન થયું એ પર કન્ડક્ટર છે, પર કન્ડક્ટર એટલે એક જ આર્મેચરના કન્ડક્ટરમાં આટલું ઉત્પન્ન થાય છે, તો એ હું તમને શીખવાડું કે તમને એમ કહું કે કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થયા, આ બધું ગણતરી કરીને તો આન્સર શું આવ્યો, 2 વોલ્ટ। તો 2 વોલ્ટનો મતલબ શું થયું એ ખબર પડી, 2 વોલ્ટ પર કન્ડક્ટર, આર્મેચરમાં ઘણા બધા આટા વીતા ને, ઘણા બધા કન્ડક્ટર વીતા, એક કન્ડક્ટરમાં 2 વોલ્ટ ઉત્પન્ન થયું, આનો મતલબ એમ થયો એક ચકેડું ફેર્યું તો 2 વોલ્ટ ઉત્પન્ન થઈ ગયા, પણ એક જ કન્ડક્ટરમાં। હવે એમ કહો કે આપણી પાસે 10 કન્ડક્ટર છે તો શું કરો, એક કન્ડક્ટરમાં 2 વોલ્ટ, તો 10 કન્ડક્ટરમાં એટલે કે 10 કન્ડક્ટરમાં કેટલા થાય, 20 થાય, 100 કન્ડક્ટર હોય તો × 100 કરો છો ને, ઇન શોર્ટ, રાઈટ। તો આપણી પાસે એવા ટોટલ કન્ડક્ટર કેટલા છે, અહીં લખ્યું જ છે આપણી પાસે, તો ઝેડ કન્ડક્ટર છે, ઝેડ જેટલા, એટલે × ઝેડ થાય, એક કન્ડક્ટરમાં 2 વોલ્ટ છે। હવે એમ કહો કે એવા 10 કન્ડક્ટર છે તો × 10 કરો, એવા 100 કન્ડક્ટર છે તો × 100 કરો, એવા આપણી પાસે તો ઝેડ કન્ડક્ટર છે એટલે × ઝેડ થઈ જશે। એટલે આ જે ઇક્વેશન જે બન્યું ને એ એક કન્ડક્ટરનું હતું, એમાં × ઝેડ થઈ જશે, એટલે હવે આન્સર આવશે, આમાં × ઝેડ કરી દો, P5n/60 તો હતું જ, × ઝેડ થઈ ગયું, હવે સમજા, એટલે × ઝેડ થાય છે, બુકમાં એ નથી, ચાલો એટલું બધું આઈપી હતું એટલે, ચાલો × ઝેડ થઈ ગયું। હવે આ ઈએમએફ ઉત્પન્ન થયું એ શેમાં થયું, આર્મેચરમાં થયું ને, તો આર્મેચરમાં તો ભાગલા પડે છે, કેમ ભાગલા પડે છે, જો આ લખ્યું લેફ્ટ વાઇન્ડિંગ ને વેવ વાઇન્ડિંગ, ગઈકાલની ડાયાગ્રામ કે લેફ્ટ વાઇન્ડિંગ હોય તો 4 ભાગલા પડે અને વેવ વાઇન્ડિંગ હોય તો 2 ભાગલા પડે, ભાગલા પડે તો ડિવાઇડ થયું ને, હા, તો હવે આપણે એ જોવાનું છે એક એકમાં કેટલું થયું, એટલે ડિવાઇડેડ બાય એ થાય છે, એટલે ડિવાઇડેડ બાય એ છે। હવે સમજા કે તમે એમ કે 4 ભાગલા પડે તો આને ડિવાઇડેડ બાય 4 કરી દો, 6 ભાગલા પડે ડિવાઇડેડ બાય 6 કરી દો, પણ આપણે ખબર નથી કેટલા પડે એટલે ડિવાઇડેડ બાય એ કરી દીધું,
એટલે આવું ઇક્વેશન બન્યું. હવે ટોટલ ફૂલ એન્ડ ફાઇનલ ઇક્વેશન બન્યું અને વ્યવસ્થિત ગોઠવી દઈએ. પહેલાં લખીએ ફાઈ, યાદ રાખવા માટે સહેલું પડે, ફાઈ ઝેડ એન પી બાય 60A આટલા વોલ્ટ ઉત્પન્ન થશે ઈએમએફ. તો ઈએમએફનો આન્સર આવી ગયો, ખબર પડી ગઈ શું ઉત્પન્ન થશે, ફાઈ ઝેડ એન પી બાય 60A. પાંચ વાર બોલી લેજો ને પાંચ વાર લખી લેજો, બહુ યુઝફુલ છે આ. બરોબર, ફાઈ ઝેડ એન પી બાય 60A, ફાઈ ઝેડ એન પી બાય 60A, ફાઈ ઝેડ એન પી બાય 60A અને ફાઈ ઝેડ એન પી બાય 60A. અને હવે યાદ રહી જવું જોઈએ ફાઈ એટલે કે ફ્લક્સ. તો એનો મતલબ જો અહીંયા સુધી સૂત્ર સાબિત થયું, આટલા વોલ્ટેજ જનરેટરની અંદર ઉત્પન્ન થશે જનરેટરના આર્મેચરમાં. તો પછી એનું શું કરવું એ જોશી આપણે નેક્સ્ટ એપિસોડમાં. આટલો એપિસોડ પૂરો કરો. તો જેમ ફ્લક્સ વધારે એમ ઈએમએફ વધારે, આ બધા સમપ્રમાણમાં જો. જેમ કંડક્ટર વધારે એમ ઈએમએફ વધારે, જેમ સ્પીડ વધારે એમ ઈએમએફ વધારે, જેમ પોલની સંખ્યા વધારે એમ એ ઈએમએફ વધારે. પણ આ એ વ્યસ્ત પ્રમાણમાં છે, ઇન્વર્સલી પ્રપોઝનલ છે. જેમ એ વધારે એમ ઈએમએફ ઓછો થાય. તો કોઈ કહી શકે લેપ વાઇન્ડિંગમાં ઓછો થાય કે વેવ વાઇન્ડિંગમાં ઓછો થાય? લેપ વાઇન્ડિંગમાં ફોર હશે ને, ફોર પોલ હશે, તો લેપ વાઇન્ડિંગમાં ફોર થશે તો ડિવાઇડેડ બાય ફોર થાય, ચોથો ભાગ થઈ જાય. અને વેવ વાઇન્ડિંગમાં તો ટુ જ હશે, તો વેવ વાઇન્ડિંગમાં એ ઓછું છે તેમાં ઈએમએફ વધારે થાય. તો વેવ વાઇન્ડિંગમાં હંમેશા ઈએમએફ વધારે ઉત્પન્ન થાય અને લેપ વાઇન્ડિંગ હોય તો ઈએમએફ ઓછો ઉત્પન્ન થાય. હવે સમજી ગયા? તો અહીંયા સુધીનું ઈએમએફ ઇક્વેશન તમે નોટ ડાઉન કરો, સમજો, એટલું કમ્પ્લીટ કરો. બાકી નેક્સ્ટમાં હું તમને સમજાવું છું કે આ ઈએમએફનો ઉપયોગ કઈ રીતે કરો. ઓકે, ચલો, થેન્ક યુ.